પુર તાલુકાના પાટણા રાજગઢ રોડની હાલત એવી છે કે ખબર નથી પડતી કે રસ્તામાં ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો આ ડામર રોડ પર વીસ જેટલા ગામના લોકો અવરજવર કરે છે રસ્તા પરના ખાડા ગ્રામજનોની કમરને તોડી રહ્યા છે હાલત એટલી ખરાબ છે કે આ રસ્તા પર પાંચ કિલોમીટરનું અંતર કાપતા તો એક કલાક લાગી જાય

ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગે પણ હજુ સુધી આ રસ્તા માટે કોઈ કાર્યવાહી કરી નથી રોડની આવી હાલત છતાં રોડ જે રોડ બનાવનાર એજન્સીને હજુ સુધી તંત્રએ નોટિસ પણ આપી નથી ગ્રામજનો નવો રસ્તો બને તે માટે પોકાર કરી રહ્યા છે તો આ તરફ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું કહેવું છે કે રોડ અંગે રજૂઆત કરવામાં આવી અને ટૂંક સમયમાં કામગીરી પણ શરૂ થઈ જશે તેને લઈને અમે જે તે વિભાગમાં અવારનવાર રજૂઆત કરી છે અને રૂબરૂ પણ મળ્યા છીએ ત્યારે આ રોડ વિશે સતત આપણે રાજ્ય સરકારમાંથી પણ અમારા ધારાસભ્ય અને મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી તરફથી પણ ફોલોઅપ લેવામાં આવેલું છે અને સરકારશ્રી તરફથી પણ અમને દરેક રોડ માટે તાત્કાલિક આ રોડ રિપેર થાય નવા બને એ માટેના ઉપર ઉપરથી પણ રેફરન્સ છે